बड़ौदा शहर के सियाबाग मेन रोड के पास बोरडी फलिया में दूषित पानी एवं कीटाणु के साथ आ रहे पानी की समस्या पर आज स्थानीय लोगों ने मीडिया के सामने क्रोध जताया। कुछ दिन पहले ही महानगर पालिका के चुनाव संपन्न हो चुके हैं, तब वार्ड नंबर 13 में दूषित कीटाणु वाला पानी आ रहा है, जिसे लेकर स्थानीय निवासियों की मुश्किलों का सामना करना पड़ रहा है। उसी के चलते आज इस क्षेत्र की स्थानीय महिला एकत्र होकर विरोध प्रदर्शन किया। वार्ड नंबर 13 के कांग्रेस के नगर सेवक बारडू सुरवे वहां पहुंचकर महिलाओं की समस्याओं को सुना। उन्होंने मीडिया के समक्ष बताया है कि अगर पानी की समस्या का समाधान नहीं किया गया तो वे सभी महिलाओं को लेकर म्युनिसिपल कॉरपोरेशन के कमिश्नर से रजवाद करेंगे और साथ ही में उग्र आंदोलन करेंगे, इस बात की धमकी दी। पानी कारू आवे छे, अंदर ईयड़ो आवे छे, अमारे आवी समस्या छे, एटले अमे बाड़ू भाई ने बोलाया छे। એનો નિકાલ લાવો, અમારે પાણી સારું જોઈએ, બીજું કઈ અમારે તકલીફ છે નહીં, અને બાળુભાઈ સિવાય કોઈ આવતું નથી, અમે ગમે તારે બોલાઈએ તો અમને બાળુભાઈ આવીને ઉભા રહે છે અમારે સિયા બાગ બોરડી ફર્યા બરોબર, અમારે બીજી કોઈ પ્રોબ્લેમ, આવું તો અઠવાડિયાથી પાણી આવે છે, ડોરું આવે છે, અંદર ગંદુ આવે, ઈયળો આવે છે, ગટરનું આવે છે, એવું બધું પાણી પીવાય, એવું પાણી પીવાય, પીપીને માંદા પડે, ઉપરથી કોરોના તો જતો નથી। વોર્ડ નંબર 13માં સિયાબાગ બોડી ફળિયા વિસ્તારમાં છેલ્લા 5-6 દિવસથી કારું, ગંદુ અને જીવડાવાળું પાણી આવે છે। વિસ્તારની મારી બહેનો જે તે અધિકારીઓને રજૂઆતો કરી, પણ કોઈ વોર્ડ ઓફિસર કે કોઈ ડ્રેનેજવાળો માણસ અધિકારી કોઈ અહીં સ્થળ પર આવ્યા નથી, અને 5-5 દિવસથી આવું જીવડાવાળું પાણી પીવાનું, જ્યારે કોરોનાની મહામારી ચાલતી હોય, રોજના હજારો કેસો વધતા હોય, અને ત્યારે અમારા વિસ્તારના બહેનોને આવું ગંદુને કારુંને જીવડાવાળું પાણી પીવા નું ફરજ પડે છે। એટલે ખરેખર જે તે અધિકારીઓ છે, ટૂંક સમયમાં અમારા વિસ્તારનું આ જે કંઈ ગંદુ ને જીવડાવાળું પાણી બંધ કરવામાં નહીં આવે તો વિસ્તારના તમામ બહેનોને લઈને અમે કમિશનરશ્રીને મળવા જવાના છે, પણ વહેલી તકે એનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે પણ આંદોલન કરીશું। એટલે અમને ખાસ એવું કહીએ છીએ કમિશનરને કે વહેલી તકે અમારા વિસ્તારમાં ચોખ્ખું સારું પાણી મળે એવી અમારી માંગ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान, बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।